ગુડ મોર્નિંગ. આપણે ચોથો પાઠ એટલે કે ચોથું લેસન આપણું વર્ડપેડ પરિચય શીખતા હતા. વર્ડપેડ એક એપ્લિકેશન સોફ્ટવેર છે. તેમાં પત્ર, કવિતા, વાર્તા લખાય છે, દસ્તાવેજ બનાવી શકાય છે, લખાણ ઉમેરી શકાય છે, ભૂસી શકાય છે, સુધારી શકાય છે, બરાબર કટ કોપી પેસ્ટ પણ કરી શકાય છે, ફોન્ટની સ્ટાઇલ અને ઇફેક્ટ પણ બદલી શકાય છે. પણ વર્ડપેડ કેવી રીતે શરૂ થશે તે આજે આપણે આ પીરિયડમાં જોવાનું છે. આ વર્ડ પેડનું સિમ્બોલ આપેલું છે, આવી રીતે હોય છે. તો પહેલાં પહેલાં આપણે આમાં ત્રણ રસ્તા છે વર્ડ પેડ શરૂ કરવાના. ડેસ્કટોપ પર આવેલા વર્ડ પેડના આઇકનનો ઉપયોગ કરીને, એટલે કે ડેસ્કટોપ પર જે નાના નાના ચિત્રો આપેલા છે એની પર વર્ડ પેડનું, એની અંદર વર્ડ પેડનું આઇકન હોય છે, એ આઇકન પર ક્લિક કરીને કાં તો સ્ટાર્ટ બટનનો ઉપયોગ કરીને કાં તો રનનો ઉપયોગ કરીને. આજે આપણે પહેલી રીત જોઈશું, બરાબર, સ્ટાર્ટ બટનનો ઉપયોગ કરીને. અહીંયા આપેલું છે સ્ટાર્ટ બટનનો ઉપયોગ કરીને કેવી રીતે કરવાનું છે. આ જે બારી આકારનું જે ચોરસ ખાનાવાળું ચાર બારી જેવું જે ચિત્ર છે જેમાં લાલ, લીલી, ભૂરી, પીળી બતાવી છે એ સ્ટાર્ટ બટન છે. એની પર પહેલાં માઉસથી આપણે ક્લિક કરવાનું રહેશે. એને ક્લિક કર્યા પછી ઓલ પ્રોગ્રામ્સ ખુલશે. ઓલ પ્રોગ્રામ ખુલ્યા પછી એની અંદર દેખાય છે તમને, આ મારી મેડમની આંગળી જાય છે ત્યાં જુઓ, WORDPAD વર્ડપેડ, વર્ડપેડનું સિમ્બોલ દેખાય છે. તમારી ચોપડીમાં પણ તમને ક્લિયર દેખાશે વર્ડપેડનું સિમ્બોલ. મેડમની જે આંગળી છે ત્યાં એની ઉપર જ છે, જો વર્ડપેડ, એની પર આપણે ક્લિક કરીશું, બરાબર. અહીંયા આપ્યું છે સ્ટાર્ટ બટન પર ક્લિક કરો, ઓલ પ્રોગ્રામ્સ પર ક્લિક કરો, એસેસરીઝ વિકલ્પ પસંદ કરો. એસેસરીઝ આવે તો, ના આવે તો જરૂર નથી, ડાયરેક્ટ વર્ડપેડ આવી જતું હોય તો વર્ડપેડમાં જ જવાનું. પણ જો વર્ડપેડ ના આવે તો પણ, ના દેખાય ઓલ પ્રોગ્રામ્સમાં પણ, તો એસેસરીઝ વિકલ્પ આવશે એ ક્લિક કરવાનું. અહીંયા આપ્યું છે એસેસરીઝ, બરાબર. એસેસરીઝ ખોલશો તો એની અંદર તો વર્ડપેડ આવી જ જશે. તો એને એસેસરીઝ ખોલ્યું છે તો અહીંયા આવી ગયું છે વર્ડપેડ, બરાબર. વર્ડપેડ વિકલ્પ પસંદ કરો અને વર્ડપેડ વિન્ડો પ્રદર્શિત થશે. તો આપણે આમાં બે રીત શીખ્યા, સ્ટાર્ટ ઓલ પ્રોગ્રામ્સ અને વર્ડપેડ ડાયરેક્ટ આવે છે, અને જો વર્ડપેડ ડાયરેક્ટ ના આવે તો સ્ટાર્ટ ઓલ પ્રોગ્રામ્સ અને એસેસરીઝ. એસેસરીઝ પર ક્લિક કર્યા પછી એની અંદર તો ચોક્કસ વર્ડપેડ આવી જશે જે આપણે ક્લિક કરવાનું રહેશે. અને આ ક્લિક કરીશું એટલે વર્ડપેડની વિન્ડો આપણી ખુલી જશે, બરાબર. તો આજે આપણે ફર્સ્ટ સ્ટેપ શીખ્યા, નેક્સ્ટ પીરિયડમાં આપણે સેકન્ડ અને થર્ડ સ્ટેપ શીખીશું. ઓકે, બાય, બી સેફ, ટેક કેર.